મગફળીની ખરીદીની પ્રક્રિયા નહીં લંબાવાય. ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠક બાદ આ નિવેદન આપ્યું છે જયેશ રાદડિયાએ. રાદડિયાએ કહ્યું છે કે 2.11 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઈ છે અને હવે મગફળીની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આજે પૂર્ણ કરવામાં આવી છે. લગભગ 3 મહિના જેટલા 90 દિવસ જેટલા ચાલેલા સમયગાળા દરમિયાન રાજ્યના 2,11,000થી વધુ ખેડૂતો પાસેથી 4,25,000 મેટ્રિક ટનથી વધુ મગફળીની રાજ્ય સરકારે 1,000 રૂપિયાના ટેકાના ભાવથી સફળતાપૂર્વક ખરીદી કરી છે. અંદાજે 2,200 કરોડ રૂપિયાની આસપાસની મગફળીની ખરીદી રાજ્ય સરકારે ટેકાના ભાવેથી ખરીદી કરી છે અને 8 તારીખ સુધીમાં 92-95% ખેડૂતોને પેમેન્ટનું ડાયરેક્ટ એના ખાતામાં ચૂકવણું પણ થઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના ખેડૂતોને સરકારની ગાઇડલાઇન પ્રમાણે વીમો ચૂકવવામાં નથી આવ્યો. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે કચ્છ જિલ્લામાં સરકારની ગાઇડલાઇન પ્રમાણે વીમાની ચૂકવણી કરવામાં આવી છે તો તેવી જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરના ખેડૂતોની પણ છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે જો પાકમાં 50% નુકસાન થયું હોય તો 25% રકમ ચૂકવવાની હતી પણ તે રકમ હજુ સુધી મળી નથી, જેના વિરોધમાં ખેડૂતોએ બુધવારે વિરોધ વ્યક્ત કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ પ્રશ્નના નિવેડા માટે રજૂઆત કરી છે અને ચીમકી આપી છે કે જો તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. નગર જિલ્લાના બધા મોટા ભાગના તાલુકા એક તાલુકાને બાદ કરતા બધા અછતગ્રસ્ત જાહેર કરેલા છે અને એ જ પેટર્ન પર કચ્છમાં તો 25% પેમેન્ટ થઈ ગયું તો કચ્છ તો આપણો પાડોશી જિલ્લો છે તો કચ્છમાં આમાં કેમ આટલો બધો ભેદભાવ કરવામાં આવે છે? આ બધા ખેડૂતો જે અહીંયા હાજર થયા છે એ બધાએ ચાલુ વર્ષે પ્રીમિયમ ભરેલું છે. વેદનામાં એવું છે, પાક વીમો જે છેલ્લા 3 વર્ષથી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના કરીને યોજના આવી છે એમાં ખેડૂતોની પ્રીમિયમ કાપી લેવામાં આવે છે. ખેડૂતોને જાણ નથી હોતી કયા કંપનીવાળો પ્રીમિયમ એની રિસીપ પણ આપવામાં નથી આવતી. જ્યારે રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે પણ ખેડૂતો વીમા પોલિસી માટે જાય છે તો એની આગળ રિસીપ નથી હોતી અને કોઈ જવાબ નથી દેવામાં. ખેડૂતોની મોટા મોટી એના પોતાના પૈસા કોણ લઈ જાય છે ખ્યાલ નથી. ખેડા અમદાવાદ હાઈવે પરની ફેક્ટરીઓનો ગ્રામજનોએ પાણસોલીના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. હાઈવે પર અસંખ્ય કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે જેમાંથી પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. વિરોધના પગલે મહેમદાવાદના ધારાસભ્ય પણ વિરોધ સ્થળે પહોંચ્યા અને આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. તો મહેમદાવાદના ધારાસભ્ય પણ અહીંયા પહોંચ્યા હતા કારણ કે જે કેમિકલ ફેક્ટરીઓ છે તેને લઈને આ પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોએ અહીંયા આક્ષેપ લગાવ્યો છે કે આ પ્રકારનું પ્રદૂષણ અહીંયાથી દૂર થવું જોઈએ અને વિરોધના પગલે મહેમદાવાદના ધારાસભ્ય પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમણે સરકારમાં આ અંગે રજૂઆત કરવાની ખાતરી આપી છે. અમદાવાદમાં બજરંગ દળે લગાવ્યા છે બેનર. વેલેન્ટાઇન ડે ને લઈને આ બેનરો લગાવાયા છે. શહેરની વિવિધ કોલેજની બહાર આ બેનરો લાગ્યા છે. વેલેન્ટાઇન ડે ના વિરોધમાં આ બેનરો લગાડવામાં આવ્યા છે. આવતીકાલે વેલેન્ટાઇન ડે છે, 14 ફેબ્રુઆરી, અને તેને લઈને બજરંગ દળે હવે અલગ અલગ કોલેજોમાં બેનરો લગાવ્યા છે અને શહેરની અલગ અલગ કોલેજોની બહાર આ બેનરો લગાવ્યા છે અને વેલેન્ટાઇન ડે ના વિરોધમાં આ બેનરો છે જેમાં અનેક પ્રકારની સૂચનાઓ પણ લખાયેલી છે અને આ વેલેન્ટાઇન ડે ન ઉજવવા માટે એમાં ઉલ્લેખ પણ કરાયો છે. તો બજરંગ દળે અલગ અલગ કોલેજની બહાર આ બેનરો લગાવ્યા છે અને વેલેન્ટાઇન ડે ના વિરોધમાં આ બેનરો લગાવાયા છે. આવતીકાલે 14 ફેબ્રુઆરી અને આવતીકાલે વેલેન્ટાઇન ડે ની ઉજવણી જ્યારે યુવા વર્ગ સૌથી વધારે કરતો હોય છે ત્યારે બજરંગ દળે અમદાવાદની અલગ અલગ કોલેજોમાં કોલેજની બહાર આ પ્રકારે પોસ્ટરો આ પ્રકારના બેનરો લગાવ્યા છે અને વેલેન્ટાઇન ડે નો વિરોધ નોંધાવ્યો છે. તો આજ આ બાબતે હાલ સંવાદદાતા ભાવિક આચાર્ય અમારી સાથે જોડાયા છે. ભાવિક, આવતીકાલે વેલેન્ટાઇન ડે છે અને બજરંગ દળે જે રીતે બેનરો લગાવ્યા છે શું લાગે છે કે આવતીકાલે વિવાદ જોવા મળી શકે છે? જી જરૂરી પંકજ, જે પ્રમાણે વેલેન્ટાઇન ડે જે હોય છે તેનો દર વખતે બજરંગ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય જે હિન્દુ સંગઠન દ્વારા જે વિરોધ થતો હોય છે ત્યારે આ વખતે આ વર્ષે ફરીથી વેલેન્ટાઇન ડે જે છે તે ન મનાવવાની જાહેર ચેતવણી જે છે
બજરંગ દળ દ્વારા કર્ણાવતી દ્વારા અહીંયા લગાડવામાં આવી છે. શહેરની જે પશ્ચિમ અને પૂર્વની જે મુખ્ય જે કોલેજ છે ત્યાં જાહેર ચેતવણી રૂપે અહીંયા વિદ્યાર્થીઓ સમજાવતા હોય તેવી રીતે અહીંયા લખવામાં આવે છે. આપણે જોઈ શકીએ તે પ્રમાણે બેનરની અંદર જાહેર ચેતવણી લખી છે, તે પણ લાલ કલરનું જે અક્ષર છે તેની અંદર લખેલી છે કે હજારો વર્ષથી જે વિદેશી સંસ્કૃતિ છે જે ભારતીય સંસ્કૃતિ પર આક્રમણ કરી છે તેના કારણે આ વેલેન્ટાઇન ડે જે ભારતીય સંસ્કૃતિના વિરુદ્ધમાં હોવાથી આ વેલેન્ટાઇન ડે ના ઉજવવો જોઈએ, અને જો ઉજવવામાં આવશે તો તે કોઈ પણ જાતનું પરિણામ જે છે તેને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવી પણ બજરંગ દળે ચીમકી આપી છે. બજરંગ દળ દ્વારા અનેક વાર કહેવામાં આવતું હોય છે કે પ્રેમી પંખીડાઓને કે કોઈનો પણ પ્રેમનો વિરોધ નથી હોતો, પરંતુ વેલેન્ટાઇન ડેના દિવસે જે પ્રમાણે અશ્લીલતા થતી હોય છે તેનો બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવતો છે. જે પ્રમાણે અનેક વાર અમદાવાદ તેમજ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાઓ ઉપર વેલેન્ટાઇન ડેનો વિરોધ થતો હોય છે, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવે છે. કેટલી વાર આપણે જોઈએ છીએ કે ઈંડા ફેંકવાના તેમજ ટામેટા તેમજ જે પ્રેમી યુગલો છે તેમને ભગાડવાના કાર્યક્રમો બજરંગ દળ દ્વારા કરવામાં આવતા હોય છે, ત્યારે આજે ફરીથી આ પ્રકારના બેનરો જ્યારે લાગ્યા છે ત્યારે ફરીથી એક ચર્ચાનો વિષય જરૂરથી બની ગયો છે. પંકજ જી, ભાવિક જે વિરોધની વાત બજરંગ દળ કરી રહ્યું છે, આ વિરોધ કઈ બાબતને લઈને છે? શું ઉજવણી ના કરવી જોઈએ, આ દિવસ ના મનાવવો જોઈએ કે પછી પ્રેમની અભિવ્યક્તિ ના કરવી જોઈએ, શું વિરોધ છે? જી જરૂરથી ફરીથી આજે બોરજીને તમને બતાવવા માંગીશ કે આ બોરીના ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે જે પ્રમાણે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવતો છે, વેલેન્ટાઇન ડે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિના હોવાના કારણે અને તેની અંદર જે વેલેન્ટાઇન ડે કે પ્રેમનો વિરોધ નથી હોતો, પરંતુ પર્ટિક્યુલર વેલેન્ટાઇન ડે જે પશ્ચિમી સંસ્કૃતિમાં માનવામાં આવે છે, વિદેશી સંસ્કૃતિ જ્યારે માનવામાં આવે છે ત્યારે વેલેન્ટાઇન ડે જે છે ન ઉજવવો તેના માટેનો આજે જાહેર ચેતવણી પ્રમાણેનું અહીંયા આગળ લખવામાં આવ્યું છે. વેલેન્ટાઇન ડે બે મનાવીને અમને તથા અમારા સંઘર્ષ કરવા માટે મજબૂર ન કરશો તે પણ અહીંયા લાઈન જે છે લખેલી છે કે વેલેન્ટાઇન ડે મનાવીને અમને તમારા સાથે સંઘર્ષ કરવાનું મજબૂર ન કરશો, લિખિત બજરંગ દળ કર્ણાવતી. એટલે કે સ્પષ્ટ અહીંયા વાત થઈ છે, બજરંગ દળ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રકારનું કોઈ પણ જો કાર્ય કરવામાં આવશે કે જો વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે તો તે ચોક્કસ પ્રમાણે આવતીકાલે કોઈ પણ જાતના ઉગ્ર કાર્યક્રમ પણ આપે તેવી પણ પૂરેપૂરી શક્યતા અહીંયા દર્શાવાઈ છે. અને સાથે સાથે વેલેન્ટાઇન ડે જે છે પ્રેમનો કોઈ પણ જાતનો વિરોધ નથી કરવામાં આવતો, પરંતુ વેલેન્ટાઇન ડેનો પર્ટિક્યુલર દિવસનો આનો વિરોધ કરવામાં આવે છે. અને ઘણી વાર જ્યારે બજરંગ દળ જે છે તેમના કાર્યકરો સાથે જ્યારે દર વખતે વાત કરતા હોય ત્યારે કહેતા હોય છે કે વસંત પંચમીનો દિવસ જે છે ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમીના દિવસે જે પ્રેમની તમારી જે અભિવ્યક્તિ છે તે કરવાનો પૂરેપૂરી છૂટ છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, પરંતુ જે પણ નગ્ન નાચ જે છે થઈ રહ્યો છે તેનો ત્યારે બજરંગ દળે વિરોધ કર્યો છે. અને આવતીકાલે જે પ્રમાણે અને ખાસ કરી વેલેન્ટાઇન ડે જે છે તે અત્યારે જે કોલેજોના છોકરા છોકરીઓ ઉજવતા હોય છે ત્યારે ખાસ કરીને કોલેજોની બહાર અહીંયા આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવે છે. અને આશરે શહેરની પશ્ચિમ જે સાઈડ છે ત્યાં આગળ 10-15 તેમજ પૂર્વની અંદર 15-20 કોલેજોની બહાર આ રીતના જાહેર ચેતવણીના જે બેનર છે તે લગાડવામાં આવ્યા છે. જી ભાવિક, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત દીપડાની દહેશત અને વાઘની શોધની. મહીસાગર જિલ્લાના વાઘની દસ્તક માત્રથી વનપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. વાઘની ભાળ મેળવવા માટે વન વિભાગ હાલ તો ઉત્સાહમાં કામગીરી કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોના નિવેદનોથી વન વિભાગની કામગીરી શંકાના ઘેરામાં છે. મહીસાગરમાં એક વર્ષથી વાઘનો વસવાટ, કેમ વન વિભાગ બન્યું નિષ્ક્રિય, સ્થાનિકોની વાત કેમ ન માની? એક તરફ 27 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની હાજરી રાજ્ય માટે ગર્વની વાત બની છે, પરંતુ આ ખુશીથી વન વિભાગના મોતિયા મરી ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. જંગલમાં વાઘની હાજરી પાછલા એક વર્ષથી છે તેવી અનેક વખત સ્થાનિકો વન વિભાગને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં વન વિભાગે કેમ વાતને ગંભીરતાથી ન લીધી તે એક મોટો સવાલ છે. હવે જ્યારે વાઘના સમાચાર જગ જાહેર થયા છે ત્યારે વન વિભાગ વાઘને શોધવા માટે ધમ પછાડા કરી રહ્યું છે. 4 મહિના પહેલા જ્યારે હું રાત્રિના સમયે 8 થી 8:30 ના ગાળામાં આ પાંગળીમાં મંદિરથી પસાર થઈ રહ્યો હતો, ફેમિલી સાથે હતો, ત્યારે મેં અંદર વાડમાં જતા વાઘને જોયો હતો, પણ મને મોબાઈલમાં ફોટો કેપ્ચર કરવાનો ટાઈમ ના મળ્યો, એટલા માટે મેં ગામમાં એને બધાને વાત કરી મિત્રોને કે ભાઈ મેં આ રીતે વાઘ જો બધાએ કહ્યું કે છેલ્લા એક વર્ષથી અહીંયા વાઘ છે. જ્યારે આ એક શિક્ષકે સાહસ કરી અને બપોરના સમયે એમને જોવા મળ્યો, ફોટો કેપ્ચર કરીને ફોરેસ્ટ વિભાગમાં આપ્યો, ત્યારે એ લોકો પણ થોડું માનતા થયા, બાકી એક વર્ષથી અહીંયા વાઘ છે. એક શિક્ષક દ્વારા વાઘના ફોટા વાયરલ કર્યા બાદ વન વિભાગ સફાળો જાગ્યો છે. 40 કિલોમીટરના જંગલ વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા પણ લગાવ્યા, તો અલગ અલગ ટીમ બનાવી વાઘની શોધ પણ આરંભી છે.
પરંતુ વન વિભાગના લગાવેલા કેમેરામાં વાઘ ન દેખાયો હોવાનું અધિકારીઓ માની રહ્યા છે. વાઘના પગના નિશાનના આધારે વનકર્મીઓ સંશોધન કરી રહ્યા છે. દક્ષિણથી ઉત્તર તરફ આવતા એમને વાઘ દેખાવતા એમણે ફોટોની તસવીર વાયરલ કરેલી હતી, જે અમે વન વિભાગ દ્વારા તપાસ કરતા એની આગળ તજવીજ કરવામાં આવેલી હતી. અને આજ રોજ સવારમાં મહેરબાન આરોપી સાહેબ દ્વારા નાઇટ વિઝન કેમેરામાં કંઈક વાઘ જોવાયેલો એવી જણાવવામાં આવેલો. વાઘ હોવાની પુષ્ટિ થઈ જ ગઈ છે ત્યારે વાઘની સુરક્ષા અને સંવર્ધન એક મોટો પડકાર છે. સ્થાનિકો માની રહ્યા છે કે સરકારે વાઘને બચાવવા ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. ગવર્મેન્ટ આના માટે બહુ રસ લે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ રસ લે અને એના માટે બંદોબસ્ત કરે કે જે રોડ ઉપર છે તો રોડની નજીક જ એને પાણીની વ્યવસ્થા, જો એની રોડની અંદર જો બાજુની સાઈડમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો વાઘ ત્યાંથી પાણી પીને આગળ વધતો આવે નહીં, રોડ ઉપર ન આવે, કારણ કે અજાણ્યા વાહનો એટલા બધા નીકળે છે જેની કોઈ હદ નથી. મહીસાગર જિલ્લાના જંગલમાં દેખાયેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટે વન વિભાગ દ્વારા હવે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. આ સાથે જ આગામી ઉનાળાની ઋતુમાં જંગલમાં દવ ન ફાટી નીકળે તે માટે વિશેષ કાળજી રાખવાની સૂચના અપાઈ છે. પરંતુ સવાલ એ છે કે પાછલા એક વર્ષથી વાઘ હતો તો પહેલા કામગીરી કેમ ન કરાઈ? અનેક લોકોએ વાઘને જોયો છતાં વન વિભાગે કેમ તપાસ ન કરી? શું વનકર્મીઓ આળસમાં વાતની ગંભીરતા નથી સમજ્યા? વન વિભાગની સતર્કતા વાઘની સુરક્ષા અને સંવર્ધનમાં મોટો ફાયદો કરી શકે છે, જે રાષ્ટ્રહિત અને ગુજરાત રાજ્ય માટે હિતકારી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠાના ડાવસ ગામમાં ફેલાઈ દહેશત. 8 કલાક સુધી લોકો રહ્યા ભયમાં અને હાથ આવ્યું તે હથિયાર એવું માનીને લોકો લાકડી અને પાવડો લઈને પહોંચી ગયા ખેતરમાં. છેવટે 8 કલાક બાદ દબોચાઈ દહેશત અને લોકોને થયો હાશકારો. આજકાલ ગુજરાતનું વન વિભાગ ચારે તરફ દોડી રહ્યું છે. એશિયાટિક સિંહોની વસ્તી વચ્ચે વાઘની હાજરીએ કુતૂહલ સર્જ્યું છે. મહીસાગરના જંગલોમાં વાઘણના હોવાનું સત્તાવાર સમર્થન મળતા હવે ટીમો લાગી છે વાઘણને શોધવા. ઠેર ઠેર લગાવી દેવાયા છે નાઇટ વિઝન કેમેરા કે ક્યારે ફરી એકવાર દેખાય સાચે સાચ વાઘણ. આ બધાની વચ્ચે મૂળ વાત કરવી છે દીપડાની. દીપડાની દહેશત વચ્ચે અનેક ગ્રામજનો થતરી રહ્યા હતા. તેવામાં બનાસકાંઠાના ડીસાના ડાવસ ગામમાં ગ્રામજનોને દીપડો જોવા મળતા તેઓ ડરી ગયા છે. આ દ્રશ્ય જુઓ. ડાવસ ગામના ખેતરોમાં પહોંચી ગયા છે ગ્રામવાસીઓ. જોવાઈ રહી છે દીપડાની રાહ. દીપડો જાણે તેમને મળવા આવવાનો હોય તેમ દરેક વ્યક્તિએ પોતાનું સ્થાન ગોઠવી દીધું છે. કોઈકના હાથમાં લાકડી છે તો કોઈક ચડી ગયું છે ખેતરના છેડે બાંધેલી કેબિન પર. અહીંયા તો બે વ્યક્તિ રીતસરના ઝાડ પર જ ગોઠવાઈ ગયા કે હવે દીપડો આવે તો વાંધો નહીં, આપણે સુરક્ષિત થઈ જાવ. તો આ વડીલને જુઓ, તેમણે તો હાથમાં તંબાકુ ઘસતા ઘસતા એક્સપર્ટ કોમેન્ટ આપી દીધી. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા જ તાત્કાલિક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન પણ આવી ગઈ અને તેને પણ ઘેરી વળ્યા ગામના લોકો. તો બીજી બાજુ વન વિભાગના કર્મચારીઓ હાથમાં લાકડીઓ અને મોબાઈલ કેમેરો ઓન રાખીને ખેતરોમાં દીપડાની વાટ જોતા ઉભા રહ્યા કે જેવો દીપડો દેખાય કે તેને કેમેરામાં કેદ કરી લઈએ અને પછી જો તક મળી તો પાંજરે કેદ કરીશું. ટૂંકમાં ડાવસ ગામના મોટા ભાગના લોકો તેમના કામ ધંધા છોડીને દીપડાની એકી ટશે વાટ જોવા લાગ્યા. તેવામાં 8 કલાકની જહેમત બાદ વન વિભાગે દીપડાને જોતા જ તેને મૂર્છિત કરી પિંજરામાં કેદ કરી દીધો. હાલ ઇજાગ્રસ્ત તેમજ બેભાન થઈ ચૂકેલા દીપડાની સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ વન વિભાગના કર્મચારીઓ સાથે હિંમત બતાવનારા ગ્રામવાસીઓના જીવમાં જીવ આવી ગયો છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વલસાડ બેઠક પર જે પણ પાર્ટીનો વિજય થાય એ પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવે છે. લાગે છે આ માન્યતાને ભાજપ કોંગ્રેસે ગંભીરતાથી લઈ લીધી અને એટલે જ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ બાદ હવે આવતીકાલે રાહુલ ગાંધી ધરમપુર આવી રહ્યા છે. અને જ્યારે જ્યારે અહીંયાથી ચૂંટણીના શ્રી ગણેશ થયા છે ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકારની રચના થઈ છે.
પ્રચારનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ કોંગ્રેસના દિગ્ગજો મેદાનમાં ઉતરી ગયા છે. બુધવારે વલસાડના ધરમપુરમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે સભા ગજાવી તો હવે અહીં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાહ જોવાઈ રહી છે. 14 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ધરમપુરના લાલડુંગરી મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરશે. રાહુલની સભા અને જનાક્રોશ રેલીને લઈને તડામાર તૈયારી કરી રહેલા પ્રદેશ કાર્યકર્તાઓએ રાહુલની રેલી બાદ દેશમાં પરિવર્તનનો આશાવાદ વ્યક્ત કર્યો. ચોક્કસપણે આ વખતે વલસાડની બેઠક, આ જનસભા, આ જનાક્રોશ રેલી પછી કોંગ્રેસને ખૂબ સારા મતે જંગી બહુમતીથી જીતાડશે. રાહુલની સભાના એક દિવસ પહેલા ધરમપુર પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ પર વાગબાણ ચલાવ્યા અને કહ્યું કે પહેલો ગા અમે મારી દીધો છે, અમારી જીત નિશ્ચિત છે. એક ભાઈ અહીંયા આવે છે એટલે દેવેન્દ્રજીએ પહેલો ઘા નાખ્યો. આ પહેલો ઘા છેલ્લો ઘા તમને લાગી જ જવાનો, પાકું જ છે. પહેલો ઘા જ રાણાનો એ અમારી કહેવત છે. કેટલાક લોકો અપશુકન્યા હોય છે એટલે ફરી વખત નરેન્દ્રભાઈને ધીંગી બહુમતી આપવા માટે કાલે આવે છે, લખી લેજો. લખવું મેરેથોન પ્રચારનો આ તો હજુ પ્રારંભ છે, ત્યાં જ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર પૂર જોશમાં આવી ગયો છે. કારણ કે લોકસભાના રણમાં જીતનો ઝંડો ફરકાવવા સૌ કોઈ આતુર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. આવતીકાલે રાહુલ ગાંધી વલસાડમાં સભા ગજવશે. ધરમપુરમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરે તે પહેલા અમારા સંવાદદાતાએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે વાતચીત કરી. ત્યારે મંચ જોડાશે પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, વાત કરશું એમની સાથે જ. અમિતભાઈ, શ્રી ગણેશ ગુજરાતની ચૂંટણીના આવતીકાલે રાહુલ ગાંધી કરવા જઈ રહ્યા છે લાલ ડુંગરી ખાતે. લાલ ડુંગરી જ કેમ, દક્ષિણ ગુજરાતથી શરૂઆત કેમ કોંગ્રેસ કરી રહી છે? આ ઐતિહાસિક ધરતી છે, અહીંયાથી શરૂઆત ઇન્દિરાજીએ કરી, દેશમાં પરિવર્તન આવ્યું. અહીંયાથી સોનિયાજીએ શરૂઆત કરી, દેશમાં પરિવર્તન આવ્યું. ને આજે 2019માં રાહુલજી અહીંયાથી શરૂઆત કરશે ને આખા દેશમાં પરિવર્તન આવશે. પ્રમુખશ્રી, રેલીનું નામ આપ્યું છું જન આક્રોશ રેલી. જન આક્રોશ છે એનો, અને જે નામ આપ્યું છે જન આક્રોશ રેલી, એનો મિનિંગ શું થઈ રહ્યો છે? આજે ભાજપના શાસનમાં ખેડૂતને પોતાના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, એના કારણે સરકાર સામે આક્રોશ છે. યુવાનને રોજગારી નથી મળતી, એના માટે સરકાર સામે આક્રોશ છે. આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, એને પોતાના અધિકારો નથી મળતા, એના અધિકારોનું રક્ષણ નથી મળતું, એના માટે આક્રોશ છે. આ જન આક્રોશ છે એને વાચા આપવા માટે રાહુલજી આવી રહ્યા છે. ખાસ કરીને જીતુ વાઘાણીએ પણ જે શબ્દોચ્ચારણ કર્યું છે કે લૂંટારોના સરદાર એટલે રાહુલ ગાંધી, કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને ધરમપુરની? માન્ય જીતુભાઈ હંમેશા એમના વાણીને વર્તનથી ભારતીય જનતા પાર્ટીનું ચાલચરિત્રને ચહેરો લોકો સમક્ષ વ્યક્ત કર્યો છે, અને સાથે સાથે હલકી કક્ષાના ઉચ્ચારણો કરીને પોતાની અને પક્ષની ગરિમાને લાંછન પહોંચાડે એવા અનેક વાર ઉચ્ચારણો કર્યા છે. એટલે પ્રજા એને આવનારા 2019માં જવાબ આપશે. 26 લોકસભા બેઠક છે ગુજરાતની અંદર, કઈ રીતનો ટાર્ગેટ છે, કઈ રીતનું વર્ક કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે? ચૂંટણી જીતવા માટેનું બૂથ પરની જે માઇક્રો પ્લાનિંગ કોંગ્રેસ દ્વારા કરી ચૂકવી છે, સાથે સાથે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા માટે પણ જિલ્લા કક્ષાએ સંકલન સમિતિ બનાવવામાં આવી, અને લગભગ 20 ફેબ્રુઆરીની આસપાસ આખો રિપોર્ટ અમે એઆઈસીસીમાં મોકલી આપવાના છે, જેથી કરીને ઝડપથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. અમિતભાઈ, ગઠબંધનની પણ કંઈક વાત થઈ રહી છે, ગુજરાતની અંદર ગઠબંધન થશે તો શક્યતાઓ ગઠબંધનની ખરી કે કોંગ્રેસ પાર્ટી એકલે હાથે જ 26 બેઠકો ચૂંટણી લડશે? હાલમાં ગઠબંધન માટેની કોઈ એવી દરખાસ્ત પક્ષ સમક્ષ આવી નથી. આવનારા સમયમાં એવી કોઈ દરખાસ્ત હશે ને સંજોગ ને શક્યતાઓ હશે તો હાઈકમાન્ડ એના ઉપર પુખ્તા વિચારણા ને ચર્ચા કરીને નિર્ણય લેશે. ચોક્કસ આગામી સાથે પ્રદેશના પ્રમુખ કહી રહ્યા છે કે આગામી જે રણનીતિ છે કોંગ્રેસ તેના માટે તૈયાર છે. અમરણ મુંજાલ ભટ્ટ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. મહેસાણામાં આશાબેન પટેલના રાજીનામા બાદ કોંગ્રેસને ઊંઝામાં વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસ શાસિત વધુ એક સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભૂકંપ આવ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતના કુલ 12 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. આ 12 સભ્યોમાં કોંગ્રેસના 7, ભાજપના 1 અને 4 અપક્ષ જે સભ્યો છે તેનો સમાવેશ થાય છે.
જેના પગલે ઉંઝા તાલુકા પંચાયતની સત્તા ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકી લે તેવા પણ એંધાણ છે. તો આ તરફ મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર છે. કોંગ્રેસની બહુમતી હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ છે. 21 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી છે, જેમાં ભાજપના 8 સભ્યો અને કોંગ્રેસમાં બળવો કરનારા 13 સભ્યોએ આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. બાર કોંગ્રેસની સહીઓ છે, કોંગ્રેસના સભ્યોની 22માંથી 12. પણ આ સભ્ય જે તાર મિટિંગ થશે બધા સભ્યોને પૂછ્યું એટલે કે અમે નહીં, પણ જે તે મિટિંગ થશે આજે અમારે નોટિસ બજ્યું 15 દિવસની અંદર એવાની મિટિંગ બોલાવવી પડે. એ મિટિંગમાં જે ઠરાવ થાય ને એવાને પુરવાર પૂરા કરશી તો અમારી આવી જનરલ સાચી, નહીં કે પુરવાર નહીં થાય તો અમે જે એ સ્થિતિમાં અમે ચાલુ રહેવાના.